ડભોઈ આદર્શ કલા નિકેતન સંગીત શાળા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સંગીત સંધ્યાનું આયોજન શાળાના પ્રમુખ અતુલભાઈ ગાંધી, આચાર્ય જયેશભાઈ શાહ, હરેશભાઈ શુકલ, વાસુદેવભાઈ ચોકશી, દિનેશ શાહ સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટા ઉદેપુર ડભોઈ મત વિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવા તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અન્ય મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. પીએસઆઈ દેવાંગી ગે પંડ્યા, દીપાબેન શાહ, રોશનીબેન તેમજ મોહિનીબેન શાહ સહિતના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર ગીતો પ્રસ્તુત કરી ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ, મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, પાલિકા પ્રમુખ કાજલબેન દુલાની, કારોબારી ચેરમેન વિશાલભાઈ શાહ, તેજલબેન સોની, બીરેનભાઈ શાહ, એચવી શાહ, પૂર્વ ધારાસભ્ય સીએમ પટેલ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો અને મહેમાનો હાજર રહ્યા હતા. સંગીત શાળા ચાલે છે અને આ આદર્શ કલા નિકેતન નામની સંગીત શાળા કે ડભોઈનું એક આગવું ગૌરવ છે. આજે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે અહીંયા આગળ પારંપરિક સંગીતના કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ સંસ્થાના પ્રમુખ શ્રી અતુલભાઈ ગાંધી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આ વિસ્તારના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, અહીંયાના નગરપાલિકાના પ્રમુખ કાજલબેન, આ વિસ્તારના નગરપાલિકાના સભ્યો એચવી શાહ, વિશાલ શાહ, તેજલબેન સોની, ઉપરાંત અમારા જિલ્લાના મહામંત્રી સાથે જે સંગીત સાથે જોડાયેલા છે એ તમામ દર્ભાવતી નગરના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા. કોઈપણ નગરીના ઓળખ એની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી થતી હોય છે કે કઈ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એમાં થાય છે એના ઉપર જ ઓળખ થાય છે. દર્ભાવતીની નગરીની ઓળખ રૂપ આ સંગીત શાળા છે અને શાળાનું ડેવલપમેન્ટ પણ હમણાં કરવામાં આવ્યું છે. વર્ષોથી ચાલતી આ શાળા દ્વારા અનેક બાળકોને સંગીત સાથે સાથે વાદ્ય એટલે કે તબલા છે, પિયાનો છે, તંબુરા છે, હાર્મોનિયમ વગેરે વગાડવાની તાલીમ પણ આપવામાં આવે છે અને નૃત્યની પણ તાલીમ અહીંયા આપવામાં આવે છે. ગર્ભાવતી નગરીની આ સંગીત શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને અહીંયાથી સંગીતનું શિક્ષણ લઈને, વાદ્યનું શિક્ષણ લઈને અને નૃત્યનું સંગીત લઈને વિદ્યાર્થીઓ ગુજરાતમાં અને દેશમાં ગર્ભાવતી નગરીનું નામ રોશન કરે એવી અપેક્ષા રાખું છું અને આ શાળાને જ્યાં પણ જરૂર પડશે ધારાસભ્ય તરીકે અમે એમાં સંતોષ. હિતેશ જોશીનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ડભોઈ.